નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગુજરાતી, ધોરણ 8, દ્વિતીય સત્ર, લેક્ચર નંબર 10, પેજ નંબર 70 ઉપરનું 22મું ચેપ્ટર તમારું કિસ્સા ટૂચકા. બરાબર. તો મિત્રો, આજ આપણે સરસ મજાનું રમૂજી ચેપ્ટર છે તમારું એ જોવાનું છે, કિસ્સા ટૂચકા. બરાબર. એનો સાહિત્ય પ્રકાર પણ છે ટૂચકા, એમ કે કિસ્સા ટૂચકા, એમ હાસ્ય ઉત્પન્ન કરતું એક આ ચેપ્ટર છે. તો એના લેખક છે સ્વામી આનંદ. પેજ નંબર 70. તો પ્રથમ લેખક પરિચય જોઈએ. જન્મ 1887માં થયો હતો અને અવસાન 1976માં થયો હતું. સ્વામી આનંદનું મૂળ નામ હિંમતલાલ રામચંદ્ર દવે હતું. એમનું મૂળ નામ હતું હિંમતલાલ રામચંદ્ર દવે. તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસેના સિયાણી ગામમાં થયો હતો. બરાબર. સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી પાસે સિયાણી ગામ છે, ત્યાં એમનો જન્મ થયો હતો. તેઓ નાનપણથી ઘર છોડીને સંન્યાસી થયા હતા અને સમગ્ર ભારતમાં ખૂબ ભમ્યા હતા. જો નાનપણથી એમને ઘર છોડી દીધું હતું, સંન્યાસ લઈ લીધો હતો અને સમગ્ર ભારતમાં, આખા ભારતમાં એમ કે ભમ્યા હતા, ખૂબ ફર્યા હતા. ગાંધીજીના સંપર્કમાં આવતા રાષ્ટ્રીય રંગે રંગાઈને તેઓ નવજીવનની પ્રકાશન પ્રવૃત્તિમાં ગાંધીજી સાથે જોડાયા હતા. પછી જેમ જેમ ગાંધીજીને સંપર્કમાં આવ્યા ત્યારે રાષ્ટ્રના રંગે રંગાઈ ગયા અને એને નવજીવનની પ્રકાશન પ્રવૃત્તિમાં ગાંધીજી સાથે જોડાયા. જે નવજીવન નામનું પ્રકાશન બહાર પડતું એમાં એ જોડાઈ ગયા હતા. આગળ જોઈએ. તેમણે સંતોના અનુજ, કુરકથાઓ, નગરોળ, નવલા દર્શન જેવા પુસ્તકોમાં અનોખા પાત્રો પ્રસંગો આલેખ્યા છે, જેમના ઉત્તમ લેખો ધરતીની આરતીમાં સંગ્રહાયા છે. ધરતીની આરતીમાં એમના ઉત્તમ લેખો, સારા એવા લેખો એમાં સંગ્રહાયા છે. આગળ જોઈએ. ટેક્સ ન આપવો પડે તેવો ગામડાવાળાનો, ગાડાવાળાનો પ્રયત્ન કેમ નિષ્ફળ ગયો? પાડાનું અંગ્રેજી, ભેંસનો વર્ટુ, કપ ટી, બે કપ ચા શબ્દોથી થતી રમૂજ, પહાડ પર ખાટલો કેમ ધરાતો હશે તેની મૂંઝવણ અને પહાડી બેંકના મેનેજરની ગેરસમજણ, આ કિસ્સાઓ આપણને રમૂજ પ્રેરે છે. બરાબર. આવા બધા શબ્દો આવશે આગળ એમ કે આપણને એમાંથી રમૂજ ઊભી થાય છે. આ કિસ્સાઓ મૂળે સ્વામી આનંદ લિખિત પણ દિનકર જોશી સંવાદિત આંબાવાડીઓમાંથી લેવામાં આવ્યા છે. આ કિસ્સાઓ બધા લખેલા છે સ્વામી આનંદે, પણ એનું સંપાદન કોને કર્યું છે? દિનકર જોશી સંપાદિત. બરાબર. આંબાવાડીઓ જે છે કાવ્ય સંગ્રહ કે એમાંથી એમ કે લેવામાં આવ્યા છે. સાથે આપેલા 5 ટૂચકાઓ માનવ જીવનમાં હાસ્યના સ્થાનને તથા રોજિંદા જીવનમાંથી પ્રગટ્ય હાસ્યને રજૂ કરે છે. બરાબર. કિસ્સા પણ આપ્યા છે અને 5 ટૂચકા આપ્યા છે. ટૂચકા એટલે નાના નાના જોક્સ પણ આપ્યા છે. એ એમ કે હાસ્યનું, માનવ જીવનમાં હાસ્યનું સ્થાન શું છે, એમ કે આપણા જીવનમાં હસવું જરૂરી છે ને. બરાબર. હસવાથી આપણી એમ કે આયુષ્ય વધે છે, હસવું જરૂરી છે. તો અને એમ કે રોજિંદા જીવનમાં પ્રગટતા હાસ્યને એમ કે રજૂ કરે છે. હાસ્ય છે અને કંઈ આપણે એમ કે શોધવા નથી જવું પડતું. બરાબર. હાસ્યને કાંઈ શોધવા જવું પડતું નથી, આપણા રોજિંદા જીવનમાંથી જ ઉત્પન્ન થાય છે. જો આપણી દ્રષ્ટિ હોય, આપણે હાસ્યને, હાસ્યને ગોતતા આવડે, હાસ્યને આપણને અનુભવતા આવડે, બરાબર, તો એમ કે હાસ્ય છે એ આપણા રોજિંદા જીવનમાંથી જ મળી આવે છે. આ ટૂચકાઓ લોકોમાં પ્રચલિત છે. હવે આ બધા ટૂચકાઓ અને કિસ્સાઓ જે અહીંયા આપ્યા છે એ એમ કે લોકોમાં એકદમ એમ કે પ્રચલિત છે, એવા અહીંયા તમને કિસ્સા અને ટૂચકા આપેલા છે. બરાબર. તો ટેક્સ નો ભરવો પડે એટલે ગાડાવાળાનો જ પ્રયત્ન છે. પછી પાડાના વર્ણ અંગ્રેજીમાં શું કહેવાય, બરાબર, પાડાનું અંગ્રેજી ભેંસનો વર થાય એવું, કે પછી ટુ કપટી, બે કપ ચા, એમાં ટુ કપટી એવો શબ્દ, એવા શબ્દોથી રમૂજ ઉત્પન્ન થાય છે. એ એમ કે આગળ આપણે જેમ જેમ ચેપ્ટર ભણશું એમ તમને ખ્યાલ આવશે. તો આવું સરસ મજાનું સ્વામી આનંદ રચિત, બરાબર, કિસ્સા અને ટૂચકા આપણે જોવાનું છે. તો પેજ નંબર 70 ઉપર ધ્યાન. તો ચાલો પહેલું કિસ્સો જોઈએ. ટોલ છાપરીએ જ સવાર પડ્યું. બરાબર. ટોલ છાપરી એટલે ટોલ નાકું. પહેલાં તો બરાબર ટોલ નાકું આપણે જે ટોલ નાકા કરીએ ને, એક ગામડિયાને છાપરું છાવા વાસ જોઈએ, છાપરું બનાવવા માટે એને વાસ જોતો હતો. જંગલ નજીક પણ ટોલ નાકાવાળો એ બે આના ટેક્સ લે તે આપવા બાપડા પાસે પૈસા ન મળે. બરાબર. એ ટેક્સ લે એ ન મળે. જંગલ નજીક હતું, વાસમાં જોતો હતો એટલે. બરાબર. પણ ટોલ નાકાવાળો છે એ બે આના ટેક્સ લેતો હતો એટલે એમ કે એની પાસે મળે નહીં. એક દિવસ વહેલી સવારે બેલગાડી જોડીને છાનોમાનો જંગલમાં પેસી ગયો. બેલગાડી એટલે કે બળદગાડી જોડી અને છાનોમાનો એમ કે જંગલમાં પેસી ગયો, વયો ગયો.
આખો દિવસ વાસ કાપ્યા, ગાડું લાધ્યું ને સૂરજ આથમીને અંધારું થયું ત્યારે ઘર ભણી વળ્યું. આખો દિવસ એને જોતા હતા એટલે વાસ કાપ્યા, ગાડું લાધ્યું એટલે કે ગાડામાં ગોઠવ્યા, અને સૂરજ આથમીને જ્યારે આથમી ગયો અને અંધારું થયું ત્યારે ઘર ભણી એમ કે પાછો વળ્યો, પાછો ફર્યો. મનમાં એમ કે આડા રસ્તે ફેરો ખાઈને ટોલનાકાની છાપરીથી દૂર રહીને નીકળી જાઉં ને ઘેર પહોંચું. હવે એને એમ હતું કે અંધારું થઈ ગયું છે એટલે આડા રસ્તેથી ફેરો લઈ લઉં અને ટોલનાકાની છાપરીથી એમ કે હું દૂર વહી જાઉં અને એમ કે ઘરે પહોંચી જાઉં. આખો દિવસ વાસ કાપેલાનો થાક ને રાત પડી તેનો ઠંડો પહોર, હવે એને આખો દિવસ વાસ કાપ્યા હતા સવારથી લઈને સાંજ સુધી એટલે એનો ઠંડો પહોર હતો, બરાબર. એટલે હાંકતા હાંકતા ગાડાવાળાને ઊંઘ આવી ગઈ. હવે હાંકતા હાંકતા એ બિચારાને એમ કે ઊંઘ આવી ગઈ, નીંદર ચડી ગઈ. લાદેલા વાસ પર લંબાવીને સૂતો, હવે ઓલે એને એમ કે ગાડું તો આહેલું જાય છે, હું સહેજ લંબાવું એમ. વાસ છે લાયદા હતા ગાડામાં ગોઠવ્યા હતા એની ઉપર એ એમ કે લંબાવીને સૂઈ ગયો. આગળ જોઈએ પેજ નંબર 71 ઉપર. બળદોએ જંગલની ખરેડોમાં રાત આખી ચકરાવા લઈ ચાલ્યા કર્યું. હવે તો સૂઈ ગયો, તેને સરસ મજા નીંદર આવી ગઈ. આખા દિવસનો થાક્યો. હવે બળદે તો આખી રાત ચકરાવે ચાલ્યા કર્યું, આખી રાત આઈ લઈ રાખ્યા જંગલમાં. સવાર પડીને મોં સૂંજણું થયું. સવાર પડીને જરા મોં સૂંજણું એટલે કે મોઢું દેખાય એવું, એટલું થોડું થોડું અજવાળું ને થોડુંક અંધારું એવું થયું ને. ત્યાં બરાબર ટોલની છાપરી સામે આવીને ઊભા રહ્યા. ત્યાં બરાબર ટોલનાકાની જે છાપરું હતું, બરાબર એની ઓફિસ જેવું આમ હતું, ઝૂંપડી જેવું, ત્યાં આવીને એમ કે ઊભા રહ્યા. અને ગાડીવાન જાગ્યો અને ઓલો જે ખેડૂત હતો ગાડાવાળો એ જાગ્યો, ગામડીયો ભાઈ, બરાબર. ટોલવાળો નાકાદાર ઉઠીને દાંતણ કરવા બેઠો હતો. ટોલવાળો ઓલો નાકાદાર હતો એનો એમ કે દાંતણ કરતો હતો ઉઠીને હવાના પોરમાં. ગાડું જોતા જ કહે લાવ બે આના, ગાડું જોઈને કહે ઓલાને કે લાવ બે આના એમ. એટલે એમ કે એની બધી મહેનત હતી એ એમ કે માથે પડી એમ, અને બે આના ટેક્સ અંતે એને ભરવો જ પડ્યો બિચારાએ. તો ચાલો બીજો કિસ્સો જોઈએ. ભેંસનો વર મરી ગયો. આગળ જોઈએ. ચાલો. બાપુજીના વાલા સેક્રેટરી સ્વ મહાદેવભાઈના પિતરાય છોટુભાઈ દેસાઈ પારડીના સ્ટેશન માસ્તર હતા, બરાબર. કે મહાદેવભાઈ દેસાઈના પિતરાય છોટુભાઈ છે એ પારડીના સ્ટેશન માસ્તર હતા. એક દિવસ રેલના પાટાની કોરણે એક પાડો ચાલ્યો છે. રેલના પાટાની કોરે કોરે પાડો ચાલ્યો જતો હતો એટલામાં પાછળથી ગાડી આવી પૂગી, એટલામાં પાછળથી એમ કે ટ્રેન આવી પૂગી અને એન્જિન જોડે અથડાઈને કચડાઈ ગયો. પાડો છે એન્જિન સાથે અથડાણો અને કચડાઈ ગયો. રેલવેનો કાયદો એવો કે જ્યારે કંઈ એક્સિડન્ટ થાય ત્યારે સ્ટેશન માસ્તરે મોટા ઉપરી અમલદારને તાર કરી ને તરત ખબર આપવી જોઈએ. રેલવેમાં એવો કાયદો કે જ્યારે ટ્રેનનું કોઈ પણ લોકો અથવા પશુ સાથે એક્સિડન્ટ થાય તો સ્ટેશન માસ્તરેનો જે મોટા ઉપરી અમલદાર હોય, બરાબર, મેઇન ઓફિસર, એને તાર કરીને ખબર આપવાની, તરત ખબર આપવાની. છોટુ કાકાએ હાથ નીચેના તાર માસ્તરને તાર કરી દેવા કહ્યું. હવેલા છોટુભાઈ દેસાઈ હતા સ્ટેશન માસ્તર, એને એની હાથ નીચેના તાર માસ્તર જે બીજો હતો એને કીધું કે તાર કરી દેવા કહ્યું. પેલો કહે પાડાનું અંગ્રેજી શું કરવું? બોલો કે પાડાનું શું અંગ્રેજી કરવું? તો છોટુભાઈ કહે પાડો એટલે ભેંસનું વર, બીજું વળી બીજું શું વળી? કે પાડો એટલે ભેંસનું વર કે બીજું શું વળી એમ. પેલાએ તાર કર્યો. હવે જો ઓલાએ શું તાર કર્યું? વન હસબન્ડ ઓફ બફેલો ડાઈડ અંડર એન્જિન, કે એક પાડો છે એ એમ કે એન્જિનની નીચે આવીને મરી ગયો છે. મુંબઈના રેલવે અમલદારો વાંચ્યા જ કરે, ભલે એ એમ કે મુંબઈના જે મેઇન અમલદારો હતા એ એમ કે ભલે એમ કે વાંચ્યા કરે એવો એને એમ કે તાર મોકલ્યો. આગળ જોઈએ ત્રીજો કિસ્સો. તેરા બાપ કપટી એવું કિસ્સો છે, બરાબર. જોઈએ. પહાડી લોક પહાડી સડકોની કોરાણે નાના ઝૂંપડા કરીને ચાની હોટલો કરે ને ઊભા મોરાદાબાદી પવાલામાં જતા આવતા વટેમાર્ગોને આ ચા વેચે. પહાડી લોકો છે પહાડી સડકોની કોરાણે, એટલે પહાડ ઉપર જે રસ્તો જતો હોય એની કોરે નાના ઝૂંપડા કરીને ચાની હોટલો કરે ને ઊભા મોરાદાબાદી પવાલામાં, હવે એવું આમ ઊભા ઘાટનું પવાલું આવે મોરાદાબાદી, એમાં જતા આવતા વટેમાર્ગો એટલે મુસાફરોને એમ કે ચા વેચે. આ પહાડી લોકો અગાઉ અંગ્રેજોથી બહુ ડરતા. પહાડી લોકો છે એ પહેલાં એમ કે અંગ્રેજો આપણા જ્યારે દેશમાં આપણા દેશને ગુલામ બનાવ્યો હતો, બરાબર, એટલે એમ એનાથી એમ કે બહુ ડરતા. પણ આઝાદી આવ્યા પછી એકદમ હિંમતવાળા બની ગયા. જેમ આપણે આઝાદી આવી દેશ આઝાદ થયો એમ એમ કે હિંમતવાળા બની ગયા. એવા એક પહાડીની ચાની દુકાને એક અંગ્રેજ જઈ ચડ્યો. હવે આવો એક પહાડી હતો એની ચાની દુકાન હતી, ત્યાં એક અંગ્રેજ ગયો બાકડા પર બેસીને કહે ટુ કપટી. હવે ઓલો અંગ્રેજીએ એ અંગ્રેજ હતો એટલે એને એમ કીધું કે ટુ કપટી એમ, ટુ એટલે બે ને કપ એટલે કપ પ્યાલો અને ટી એટલે ચા એમ કે બે કપ ચા આપ એમ. પહાડી દુકાનદાર ગુસ્સે થઈ ગયો. ઓલો પહાડી દુકાનદાર હતો એ અંગ્રેજી સમજો નહીં હોય એ ગુસ્સે થઈ ગયો, કહે એ મી કપટી નહીં, તું કપટી, તેરા બાપ કપટી, તેરા
भाई कपटी, तेरा चाचा कपटी, तेरा बेटा कपटी, मी कपटी नहीं, अब तो जय हिंद हो गया, अब कपटी अंग्रेज की चलने वाली नहीं। जोरा ने संभराई दीदू के हूँ कपटी नहीं, तू कपटी, तेरा बाप कपटी, तेरा चाचा, तेरा भाई, मैं कपटी नहीं, अब तो एक जय हिंद हो गया, हमारा देश आज़ाद हो गया, अब कपटी अंग्रेज की चलने वाली नहीं है। बराबर आखू एम के अर्थ बदलाई नहीं को ओला टू कपटी बे कप चा कीधु तू आने तू कपटी एले एने कीधु के तू कपटी छो एम ए अर्थ एने लई लीधो। तो मित्रों मजा आवी ने, आगळना किस्सा आवता लेक्चर में जोईशुं। अस्तु, आभार।